ચુંબકીય ફ્લક્સ એ બાબત આપણે ગઈ વખતે સમજ્યા. હવે ચુંબકીય ફ્લક્સની મૂળભૂત શરતો, એને ટૂંકમાં આપણે આવું કહી શકીએ કે કોઈ પણ પૃષ્ઠમાંથી કોઈ નિશ્ચિત આડછેદમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર. હવે મૂળભૂત વાત યાદ કરીએ કે જ્યારે સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાએ અવલોકન કર્યું હતું કે કોઈ પણ પ્રકારના વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એનાથી ઉલટું ફેરેડે અને હેનરીએ કંઈક વિચાર્યું અને એ બાબત સમજાવવા માટે કેટલાક પ્રયોગો કર્યા. આ પ્રયોગો શું છે અને એ શું સાબિત કરે છે એ આજે આપણે આજના વિડીયોમાં જોવાનું છે. એમાં અગત્યની વાત એ ચુંબકીય ફ્લક્સ હતી જે આપણે ગઈ વખતના વિડીયોમાં જોઈ છે. હવે ફેરેડે અને હેનરીએ જે પ્રયોગો કર્યા છે એ બાબત એ આપણે અહીંયા શરૂઆતથી સમજીશું. એના મૂળભૂત ત્રણ પ્રયોગો છે. પ્રયોગો સમજતા પહેલા કેટલીક શરતો જાણી લઈએ. અહીંયા એક વાહક તારનું ગૂંચળું દર્શાવેલું છે. એ ગૂંચળા સાથે એક ગેલ્વેનોમીટર, સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે, જે ગેલ્વેનોમીટરને આપણે જી વડે રજૂ કરતા હોઈએ છીએ. ગેલ્વેનોમીટરનું કાર્ય એ પ્રવાહની સંવેદના માપવાનું છે. જો પરિપથની અંદર એટલે કે આ વાહક ગૂંચળાની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ રચાતો હશે તો આ ગેલ્વેનોમીટર એ આવર્તન બતાવશે. હવે આવો સામાન્ય પ્રશ્ન થાય, આવર્તન શું છે? તો ગેલ્વેનોમીટરની એક સામાન્ય બાબત આપણે ચકાસી લઈએ. ગેલ્વેનોમીટરના મૂળભૂત સમીકરણો આપણે સમજવાના છે. ગેલ્વેનોમીટર શું છે, એ ગેલ્વેનોમીટરની આંતરિક સંરચના કેવી હોય, ગેલ્વેનોમીટરની અંદર લાગતું ટોર્ક કેવી રીતે હોય, એના દ્વારા મળતું મૂળભૂત પ્રવાહ સંવેદનાનું મૂલ્ય કેવું હોય, આ બધું એક અલગ પ્રકરણમાં આપણે સંપૂર્ણપણે સમજવાનું છે. અહીંયા માત્ર આટલું ધ્યાન રાખીશું કે ગેલ્વેનોમીટર એ પ્રવાહ સંવેદનાનું કામ કરે છે. પરિપથની અંદર જો પ્રવાહ હશે તો ગેલ્વેનોમીટર વડે પ્રવાહની નોંધ, માપણી, મૂલ્ય ચકાસી શકાશે. પ્રવાહ મળે છે કે નહીં એ ચકાસી શકાશે. સૌથી પહેલી વાત કરીએ તો અહીંયા ફેરેડેના આ પ્રયોગમાં એક ગૂંચળું છે. એ ગૂંચળાને આપણે C1 વડે ઓળખીશું. અહીંયા એક ગજિયો ચુંબક દર્શાવેલો છે. આ ચુંબકના બે ધ્રુવો, માનો એક N ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ, એ ગૂંચળા તરફ છે. શબ્દો અગત્યના છે, આ ધ્યાન રાખવું. ફરીથી કે ગૂંચળા તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. બીજો શબ્દ, આ ચુંબક એ અત્યારે પ્રારંભિક પરિસ્થિતિમાં આપણે જાણવું છે કે શું આ ગૂંચળા સાથે, એટલે કે આ ચુંબક ગૂંચળા સાથે કેવું ઇન્ટરેક્શન કરશે. તો આપણે જાણીએ છીએ કે ચુંબક વડે ચુંબકીય ક્ષેત્ર મળે. અહીંયા એ દોરવાનો પ્રયાસ કર્યો છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જતું હોય. હવે ફેરેડે જે પ્રયોગો કર્યા છે એની સંકલ્પના અહીંયા જાણીએ કે આ ચુંબક એ ગૂંચળા તરફ ગતિ કરે છે.
આવું આપણે અહીંયા વિચારી એટલે કહી શકાય કે ચુંબક એ ગુંજરા તરફ ગતિ કરે છે જો આ ચુંબક ગુંજરા તરફ ગતિ કરતું હોય તો આ ગુંજરા સાથે સંકળાયેલી આ ચુંબકની આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું માન બદલાય એટલે જો આ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું માન આ ગુંજરાની સાથે બદલાતું જતું હોય તો કહી શકાય કે આ ચુંબક વડે આ ગુંજરા સાથે એટલે કે નિશ્ચિત આડછેદ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું માન બદલાતું હોવાથી ચુંબકીય ફ્લક્સનું માન પાય બદલાય છે અને આપણે જાણીએ છીએ અને અહીંયા આપણે જોઈએ કે અહીંયા ફ્લક્સનું મૂલ્ય બદલાઈ રહ્યું છે અને ફ્લક્સનું મૂલ્ય જો બદલાતું હોય તો અહીંયા એક આપણને પરિસ્થિતિ જાણવા મળશે જે હેનરી અને ફેરેડેને પહેલા જાણવા મળી હતી કે જ્યારે ગુંચડું ગુંચડા તરફ ચુંબક ગતિ કરે ત્યારે આ ગેલ્વેનોમીટર એ આવર્તન આપે છે એટલે કે ગુંચડાને અહીંયા સ્થિર આપણે વિચારી રહ્યા છીએ ચુંબકને ગતિ કરતું વિચારી રહ્યા છીએ તેમાં પણ ચુંબકનો ઉત્તર છેડો ગુંચડા તરફ વિચારી રહ્યા છીએ અને ચુંબક ગુંચડા તરફ ગતિ કરી રહ્યું હોય તેવું વિચારી રહ્યા છીએ અને અહીંયા આવું એક પરિણામ જાણવા મળે છે કે જ્યારે ચુંબક ગુંચડા તરફ ગતિ કરે છે ત્યારે ચુંબક ગુંચડા તરફ ગતિ કરે છે ત્યારે આ ગેલ્વેનોમીટર એ આવર્તન આપે છે એટલે અહીંયા હું આવર્તન આપે છે ત્યારબાદ જ્યારે આ ચુંબક ગતિ કરશે સ્વાભાવિક છે જેમ જેમ એ ગુંચડા તરફ આવતું જશે તેમ તેમ તે ગુંચડામાં પણ હશે અને થોડા સમય બાદ ગુંચડાથી બહાર પણ જતું રહેશે અને થોડા દૂર અંતરે પણ હશે જો આવી પરિસ્થિતિ બને અને તે થોડો દૂર થઈ જાય ત્યારબાદ આ ગુંચડા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં કંઈ ખાસ ફેરફાર થતો નથી અને તેના પરિણામે એ ગુંચડા સાથે સંકળાયેલું કોઈ પણ પ્રકારનું આ ગેલ્વેનોમીટર એ આવર્તન આપતું નથી પરંતુ આવું પણ જાણવા મળ્યું ફેરેડે અને હેનરીને કે જો આ ચુંબકને ગુંચડાથી દૂર ચુંબકને ગુંચડાથી દૂર લઈ જવામાં આવે ત્યારે પણ આ ગુંચડું સાથે સંકળાયેલું આ ગેલ્વેનોમીટર આવર્તન આપે છે પરંતુ આ જે આવર્તન છે એ ગેલ્વેનોમીટરમાં પહેલી પરિસ્થિતિમાં જે રીતે મળ્યું હશે આપણે માની લો કે ધારણા કરીએ કે ગેલ્વેનોમીટર આ બાજુ આવર્તન આપે છે તો જ્યારે ચુંબક બીજી તરફ જાય છે ત્યારે આ ગેલ્વેનોમીટર તેનાથી વિરુદ્ધ દિશામાં આવર્તન આપે છે વિરુદ્ધ દિશામાં આવર્તનનો અર્થ આપણે આવો કરી શકીએ કે આ ગુંચડામાં મળતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હશે કે જે પહેલા મળતો હતો અહીંયા એરો બતાવવાની કોશિશ કરી છે અહીંયા ગુંચડામાં આ પ્રમાણે પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને જો ગુંચડું એ ચુંબક એ ગુંચડાથી દૂર જતું હશે તો આ તીરની નિશાની ઉલટાઈ જાય અને અહીંયા મળતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં મળે આવું ફેરેડે અને હેનરીને જાણવા મળ્યું ત્યારબાદ તેમણે થોડું આગળ વિચાર્યું જેને આપણે કહીશું બીજો પ્રયોગ આ
સીમન ગુંચડાને એનું એ જ વિચારીએ, પરંતુ શું ચુંબકની જગ્યાએ કોઈ બેટરીનો ઉપયોગ કરી શકાય કે બીજા કોઈ ગુંચડાનો ઉપયોગ કરીને આવી રચના મેળવી શકાય ખરી? તો એમાં આ પ્રમાણેની સંરચના વિચારી, એમાં પહેલું એક ગુંચડું હતું એને C1, બીજા ગુંચડાને આપણે C2 કહીએ, બીજા ગુંચડા સાથે આપણે બેટરી જોડી છે, પહેલા ગુંચડા સાથે સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડ્યું છે. હવે અહીંયા આવી જ પરિસ્થિતિ ચાલે. માની લો કે C2 ગુંચડું એ C1 તરફ ગતિ કરે તો ફેરેડે અને હેનરીને જાણવા મળ્યું કે જ્યારે આ ગુંચડું એ C1 તરફ ગતિ કરે છે ત્યારે આવી જ પરિસ્થિતિ એટલે કે ગેલ્વેનોમીટર એ આવર્તન આપે છે. અને આવું પણ જાણવા મળ્યું કે જ્યારે આ ગુંચડાને એટલે કે આ સંરચના પ્રથમ ગુંચડાથી દૂર લઈ જવામાં આવે એટલે કે C2ને C1થી દૂર લઈ જવામાં આવે ત્યારે પણ ગેલ્વેનોમીટર આવર્તન તો આપે જ છે, પણ આવર્તન એ તમે કહી શકશો, વિચારી પણ શકશો, આના જેવી જ પરિસ્થિતિ મળે છે. એટલે કે અહીંયા ગેલ્વેનોમીટર એ પહેલા મળતા આવર્તન કરતા વિરુદ્ધ દિશાનું આવર્તન આપશે. વિરુદ્ધ દિશાનું આવર્તન એટલે તમે આવું પણ વિચારી શકશો કે અહીંયા પ્રવાહની દિશા ઉલટાઈ રહી છે. અહીંયા આપણે માત્ર આટલું જાણીશું કે ફેરેડે અને હેનરીની આ પ્રયોગો દરમિયાન આવું જાણવા મળ્યું હતું. તેનાથી પણ થોડુંક આગળ વિચારીએ, જે આપણો ત્રીજો પ્રયોગ છે, જેને આપણે કહીશું પ્રયોગ 3. બંને આકૃતિઓ જુઓ તો પ્રયોગ 2 અને પ્રયોગ 3ની, તો તમે વિચારશો કે આમાં કઈ ખાસ ઘટકો જુદા નથી. અહીંયા જે પ્રમાણે ગેલ્વેનોમીટર અને પ્રથમ ગુંચડું છે એ જ રીતે અહીંયા પ્રથમ ગુંચડું અને ગેલ્વેનોમીટર જોડેલું છે, જેવું અહીંયા બીજું ગુંચડું છે એવી જ રીતે અહીંયા બેટરી જોડેલી છે, એ જ રીતે અહીંયા બેટરી પણ છે. પરંતુ એક ઘટક અહીંયા જુદો છે જેને આપણે સામાન્ય રીતે કોર કહીએ. તો હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે કળ એ તો પરિપથને ઓપન અને ક્લોઝ કરવાનું, શરૂ અને બંધ કરવાનું કાર્ય કરે છે. અહીંયા જે પરિપથ છે એ પ્રયોગ વિચારજો. ફેરેડે અને હેનરીને કેવો પ્રશ્ન થયો કે આ બંને પરિસ્થિતિમાં આ તંત્ર વચ્ચે સાપેક્ષ ગતિ થઈ રહી છે, સાપેક્ષ ગતિ થઈ રહી છે, આ સ્થિર વિચારી રહ્યા છે અને આ ગતિ કરી રહ્યા છે ઘટક. પરંતુ ફેરેડે અને હેનરીએ વિચાર્યું કે જો આ તંત્ર એકબીજાની સાપેક્ષમાં સ્થિર હોય તો શું આવી રીતે ગેલ્વેનોમીટરમાં આવર્તન મેળવી શકાય ખરું? તો એના માટે આપણો ત્રીજો પ્રયોગ વિચાર્યો અને ખૂબ રસપ્રદ પરિણામો મળ્યા. જ્યારે આ ગુંચડાની સાપેક્ષમાં બીજા ગુંચડાને સ્થિર કર્યું, પરંતુ અહીંયા કળ રાખી અને પ્રયોગ દરમિયાન તેમને જાણવા મળ્યું કે જ્યારે આ કળને ઓન કે ઓફ કરવામાં આવે છે ત્યારે જોજો, ખૂબ અગત્યનું અને અઘરું પણ, ક્ષણિક નો અર્થ કે જેવી સ્વિચ ઓન કરી
કે ઓન હોય તો ઓફ કરી આ ક્ષણિક સમયગાળામાં આ ગેલ્વેનોમીટર એ આવર્તન આપે છે આવું જાણવા મળ્યું ધ્યાન રાખો આવું આવર્તન મળે છે જ્યારે સ્વિચ ઓન કરીએ છીએ અને ઓન હોય તો ઓફ કરીએ છીએ ત્યારે આવર્તન મળે છે પરંતુ એક વાર સ્વિચ ઓન કરી ત્યારે ક્ષણિક આવર્તન મળ્યું પણ હવે સ્વિચ ઓન થઈ ચૂકેલી છે અને ઓન ને ઓન જ હોય એટલે કે સ્વિચ ઓન કન્ટિન્યુઅસ હોય શરૂ જ હોય સ્વિચ ઓન જ હોય ત્યારે આ ગેલ્વેનોમીટર આવર્તન આપતું નથી આવું એમને આવા પ્રયોગમાં જાણવા મળ્યું જ્યારે આ સ્વિચ ઓફ કરીએ છીએ ત્યારે પાછું ક્ષણિક આવર્તન મળે છે પણ જેવું વળી પાછું સ્વિચ ઓફ કરી દીધી પરિપથ ઓપન કરી દીધો ત્યારે હવે કોઈ પણ પ્રકારનું આવર્તન આ ગેલ્વેનોમીટરમાં મળતું નથી એટલે અહીંયા થોડી કાળજી રાખીશું કે સ્વિચ ઓન અને ઓફ કરીએ છીએ ત્યારે ક્ષણિક આવર્તન મળે છે અને તરત પ્રવાહ પરિપથમાં બંધ થઈ જાય છે તો આના પરથી આપણું તારણ આપી શકાય આ સમગ્ર ઘટનાઓને સમજવા માટે ચુંબકીય ફ્લક્સની પૂર્વધારણા ખૂબ અગત્યની છે સમજીએ અહીંયા શું થતું હશે અને આ ટોપિક એ આપણો આગળનો ફેરેડેના પ્રેરણના નિયમ સાથે સંકળાયેલો ટોપિક છે આજ પ્રયોગોમાં આપણે એને સમજી લઈએ એટલે એક થિયરી વખતે આપણે માત્ર ઇક્વેશન પર ફોકસ કરી શકીએ ખૂબ સરળ પ્રશ્ન પણ છે પણ ખૂબ અગત્યનો ફેરેડેનો પ્રેરણનો નિયમ અહીંયા છે ફેરેડે અને હેનરીના પ્રયોગો એનો ટૂંકમાં સાર જાણી લઈએ ખૂબ જરૂરી જ શબ્દો હું બોલું પ્રયોગો માટે પ્રયોગમાં પહેલા પ્રયોગમાં ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર જોડે છે જ્યારે ચુંબક તરફ ગૂંચળું ગતિ કરે છે ત્યારે આવર્તન મળે છે ચુંબકથી દૂર જાય છે ચુંબક ગૂંચળાથી દૂર જાય છે ત્યારે આવર્તન મળે છે એ જ રીતે જ્યારે પ્રયોગ બેમાં ગૂંચળું જે છે તે ચુંબક તરફ ગતિ કરે છે કે દૂર જાય છે ત્યારે આવર્તન મળે છે મળતા આવર્તનો વિરુદ્ધ મળે છે બંને પ્રયોગોમાં પહેલા પરિસ્થિતિ કરતા દૂર જાય ત્યારે જુદા મળે છે આ પ્રયોગમાં આપણે બંને ઘટકોને એકબીજાની સાપેક્ષમાં સ્થિર વિચાર્યા છતાંય જ્યારે સ્વિચ ઓન ઓફ કરીએ છીએ ત્યારે આપણને આવર્તન મળે છે અને એકવાર ઓન થઈ જાય અને ઓફ થઈ જાય ત્યારે આવર્તન મળતા નથી અને છેલ્લી વાત કે જ્યારે આ ગૂંચળાની અંદર કોઈ લોખંડના સળિયાઓ મૂકવામાં આવે છે ત્યારે અહીંયા મળતો પ્રવાહ એકાએક ઘણો જ વધારે મળે છે વધુ મળે છે એકાએક ઘણો જ વધુ મળે છે આના પાછળનું કારણ પણ આપણે આગળની શ્રેણીમાં જાણીશું અહીંયા અત્યારે આપણે આટલું ધ્યાન રાખીશું ત્યારબાદ આની સાથે સંકળાયેલું એક છે તારણ કે તમે જોશો તો આ બધામાં પ્રવાહ કેમ મળતો હશે તો આપણે હવે કહી શકીએ કે આ બધી પરિસ્થિતિમાં જ્યારે આ ગતિ કરે છે ત્યારે કે પછી અહીંયા સ્વિચ ઓન ઓફ કરીએ છીએ ત્યારે આ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને આમ આપણે ફેરેડેના આ પ્રયોગોનું એક અગત્યનું પરિણામ કાઢી શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે આ બધામાં આપણે ગેલ્વેનોમીટરનું આવર્તન ન જોયું એ ત્યારે જ મળ્યું કે જ્યારે તેની સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે કે તેમાં ફેરફાર થાય આમ ચુંબકીય ફ્લક્સ એ જ
પ્રવાહ પ્રેરિત થવા માટે અગત્યનું પરિણામ છે. આમ આવતા વિડીયોમાં આપણે ચુંબકીય પ્રેરણ, ફેરેડેનો પ્રેરણનો નિયમ એ આની સાથે સંકળાયેલો ટોપિક છે એ જાણીશું, ને ત્યારબાદ તેના કેટલાક ઉદાહરણ છે એ પણ આપણે સમજવાની કોશિશ કરીશું.